ઉપલેટા શહેરમાં રાજકોટ જિલ્લા ભાજપના આગેવાનો સરકારી કોવિડ સેન્ટરની મુલાકાતે પહોંચ્યા. મ્યુનિસિપલ કોલેજ ખાતે શરૂ થનાર 100 બેડની કોવિડ સેન્ટરની મુલાકાતે પહોંચ્યા. ઉપલેટા વિસ્તારના આગેવાનો, નગરપાલિકા, રાજકોટ જિલ્લા ભાજપના આગેવાનો, શહેરની સંસ્થાઓ અને સંગઠનો દ્વારા આ કોવિડ સેન્ટર ચલાવવામાં આવશે. દવાઓ, મેડિકલ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ વગેરે સરકારશ્રી તરફથી આપવામાં આવશે. શહેરના અમુક ડોક્ટરો દ્વારા દર્દીઓની વિઝિટ લેવા માટેની પણ તૈયારી બતાવી છે. કોરોના દર્દીઓને તમામ સારી સુવિધા મળી રહે તે માટેના પણ પ્રયાસો હાથ ધરાશેનું જણાવતા રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયા. ઉપલેટા ખાતે સર્વ સમાજોના સર્વ આગેવાનોની વચ્ચે એક બેઠક યોજી હતી અને આ બેઠકની અંદર નગરપાલિકા સંચાલિત કોલેજની અંદર 100 બેડનું એક કોવિડ સેન્ટર ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ કોવિડ સેન્ટરની અંદર જે ઉપલેટા વિસ્તારના આગેવાનો, રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, નગરપાલિકાનો અને તેમજ ગામના અલગ અલગ સંગઠનનો સહયોગ લઈ અને આ સેન્ટર શરૂ કરવામાં આવશે, જેની અંદર જે કાંઈ પ્રકારની વ્યવસ્થાઓ કરવાની હશે તે ત્યાં સ્થાનિક વોલેન્ટિયર દ્વારા કરવામાં આવશે. મેડિકલની સુવિધા અને મેડિકલ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ બધો જ ગવર્મેન્ટ તરફથી આપવામાં આવશે. તમામ પ્રકારની દવાઓ સરકારશ્રી તરફથી આપવામાં આવશે. અહીંયા સ્થાનિક કક્ષાએ જે ડોક્ટરો છે, જે 4-5 ડોક્ટરોએ પણ એવી માનસિક તૈયારી બતાવી છે કે અમે પણ લોકો આ કોવિડ સેન્ટરની વિઝિટ કરી અને દર્દીઓને તપાસશું અને ઉપલેટા શહેર અને તાલુકાની અંદર જે કોવિડના પેશન્ટો છે એને સારી સુવિધા મળી રહે એ પ્રકારનો પ્રયાસ અહીંયા કરવામાં આવ્યો છે.